હરિયમ બાળકો, મજામાં? ચલો આપણે કાલે કક્કો ક્યાં લખ્યો? શબ્દો નોટમાં, બરાબર ને? આજે ક્યાં લખવાના છે? અભિનવ ભાષાલેખનની ચોપડીમાં, બરાબર? અભિનવ ભાષાલેખનની ચોપડી છે ને બધાની પાસે, તો બધા કાઢો પાના નંબર 71. અભિનવ ભાષાલેખન પાના નંબર 71. શું છે? બરાબર ને? સાતળાનું ઘડિયો શીખી ગયા છો ને હે ગણિતમાં? તો 71 ની ખબર પડશે જ. તો આજે આપણે કઈ વાળા શબ્દો ચોપડીમાં લખવાના છે, બરાબર? એ પહેલા આપણે એક વખત કક્કો બોલી જઈશું, કારણ કે કક્કો તો આપણે વારંવાર જઈએ, એક શબ્દો લખીએ, ખોટો કક્કો લખીએ તો પેલો કક્કો બોલી જવાનો, વાક્યો લખીએ તો પણ આપણે સાથે કક્કો તો રાખવાનો જ ભાઈ, બરાબર ને? એટલે આપણે કક્કાને તો જોડે લેવાનો જ છે. તો શબ્દો લખીએ એ પહેલા કક્કો બોલી જઈશું. તો કઈ, ખઈ, ગઈ, ગઈ, ચઈ, છઈ, જઈ, જઈ, ટઈ, ઠઈ, ડઈ, ઢઈ, અણઈ, તઈ, થઈ, દઈ, ધઈ, નઈ, પઈ, ફઈ, બઈ, ભઈ, મઈ, એઈ, રઈ, લઈ, વઈ, શઈ, 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 હઈ, અળઈ, બરાબર? તો આપણે કક્કામાં આપણે સીધું શું બોલ્યા? કઈ, ખઈ, બરાબર ને? અત્યારે આપણે કને બે માત્રા કઈ બોલ્યા નથી, કે કારણ કે આપણે શબ્દો લખવાના છે. તો શબ્દોમાં પણ આપણે કઈ, કને બે માત્રા કઈ, લને કાનો લા, સ, કઈ લા સ, પણ આપણે સાથે શું, તમે પેલી રીતે વાંચશો ને કે કને બે માત્રા કઈ, લને કાનો લા સ, તો તમને ખબર નહીં પડે કે કૈલાસ લખેલું છે, પણ તમે સીધું વાંચો કે કૈલાસ તો તમને ખબર પડી જાય કે અહીંયા કૈલાસ છે. ચલો બધા જે આપણે ચોપડીના શબ્દો લખવાના છે. વૈદ, જૈન, નૈયા, નૈયા, છૈયા, છૈયા, ભૈયા, મૈયા, ચૈત્ર, વૈપુઠ, વૈપુઠ, પછી બાજુમાં લાઈન છે કૈરવ, કૈરવ, વૈરવ, સૈસવ, સૈસવ, વૈરવી, વૈરવી, કઈ, 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 કઈ,
दैनिक वैताल वैभव चैतर आ चैत्र त्र बोली चैत्र आ चैतर ए शब्द जुदो छे दई वत दई वत पै ठ अण पैठण सई य द सई य द तैयार क्या जवानो तो तैयार थाव छो ने चलो फटाफट तैयार थी जाओ के मोड़ू थशे हे ए तैयार वही शाख वही शाख नई स द नई स द कई ला स कई ला स आ लाइन भी यानी नीचे नीचे हो आ नीचे की लाइन छे आ बे ऊपर दी छे ग वई या गवैया रवैया रवैया सरैया सरैया कनैया कनैया पपैया पपैया भवैया भवैया जानैया अने तो र वैया तर वैया बराबर आपने आ चोपड़ी ना शब्दों अहीं लखी दीधा छे હવે શું કરવાનું છે તમારે અહીંથી જોઈને અહીંયા એટલે આપણે અહીંથી જોઈને અહીંયા લખીશું અને વાંચીશું બરાબર બધાએ બોલવાનું છે સાથે वै ऊ ठ
માં માથે મીંડું છે કના ઉપર બરાબર એ ચોપડી માંથી જોઈ રે લખજો કઈ ર વ કઈ ર વ હજી માથે મીંડા વાળા કક્કો હજી આપણે આગળ આવશે બરાબર માઈ કોઈ એવો શબ્દ હોય કે એને આવતો હોય વૈ ર વ વૈરવ સઈ સ વ સઈ સ વ વૈ ર વી વૈરવી વૈરવી કઈ ક ઈ કઈ 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 દઈ ની ક દઈ ની ક વૈ તા લ વૈ તા લ વૈ વ વ વૈ વ વ ચૈતર ચૈતર દૈવત દૈવત પૈઠ પૈઠણ સૈયદ સૈયદ તૈયાર તૈયાર વૈ સા ખ વૈશાખ નઈ સ દ નઈ સ દ ભાઈ દ લખો ત્યારે આ લીટી નાની ને આ મોટું હોવું જોઈએ હો હજી વર્કશીટ માં કોઈ કોઈને ધમા ને ગમા ભૂલ પડતી હોય છે કઈ લા સ કઈ લા સ ગ વૈયા ગ વૈયા ર વૈયા ર વૈયા સ રૈયા સ રૈયા ક નૈયા ક નૈયા પ પૈયા પ પૈયા વ વૈયા વ વૈયા જા નૈયા જા નૈયા ત ર વૈયા તર વૈયા બરાબર તમારે આવી રીતે બધા શબ્દો જોઈને બાજુમાં લખી દેવાના છે અને બોલતા રહેવાનું છે કારણ કે અહીંયા પણ આપણે શબ્દો લખીએ છીએ ત્યારે 5-6 વખત શબ્દો વાંચી જઈએ છીએ એટલે બધાને શબ્દો મોઢે થઈ જાય એટલી બધી વખત વંચાઈ જાય છે ભાઈ તો જુઓ વૈદ વૈદ જૈન જૈન
नैया नैया, छैया छैया, भैया भैया, मैया मैया, चैत्र चैत्र, वैकुंठ वैकुंठ, कैरव कैरव, भैरव भैरव, सैसव सैसव, भैरवी भैरवी, कैकई कैकई, दैनिक दैनिक, वैताल वैताल, वैभव वैभव, चैतर चैतर, दैवत दैवत, पैठण पैठण, सैयद सैयद, तैयार तैयार, वैशाख वैशाख, नैषद नैषद, कैलास कैलास, गवैया गवैया, रवैया रवैया, सरैया सरैया, कनैया कनैया, पपैया पपैया, भवैया भवैया, जानैया जानैया, तरवैया तरवैया। बराबर, आ बधा शब्दो तमारे सारा अक्षरे नोट मां लखवाना छे। चलो, तमने बधाने गुजराती अंग्रेजी महिनाना नाम पक्का आवडी गया हे? बोलो छो भाई, घरे बोलो छो? हवे गुजराती महिनाना बे नाम तो अहींया ज आपणे आवी गया, हवे तो घणा खरा लगभग आवी जाय। ओ ओ वाळो होय तो ए शब्द ना आवे, बराबर? तो बे मात्रा सुधी नो तो आई गया, ने चैत्र वैशाख बादर वो ने ए होय थोड़ूक तो एकाद अक्षर ने आवे, नहीं तो बधा ने ये लगता पण आवडी जाय के कार्तक मार्गशीर्ष पौष महा फागुन चैत्र वैशाख जेठ आषाढ श्रावण भादरवो आसो। बराबर, હવે અંગ્રેજી મહિના કયા છે? તો જાન્યુઆરી। આપણે હવે આ ડિસેમ્બર મહિનો નાતાલ પતે ને, તો આપણે હવે નવો મહિનો ચાલુ થયો, બધા કહેતા હતા ને કે ભઈ નવું વર્ષ આવ્યું, તો નવું વર્ષ કયું વર્ષ? અંગ્રેજી મહિનાનું। બરાબર, આપણો જાન્યુઆરી મહિનો ગયો ને હમણાં, તો જાન્યુઆરી મહિનાથી આપણા અંગ્રેજી મહિના શરૂ થાય। ડિસેમ્બર નાતાલ આવે ત્યારે આપણું અંગ્રેજી વર્ષ પૂરું થાય, અને જાન્યુઆરી મહિનાથી નવ વર્ષ થાય। જ્યારે ગુજરાતી મહિનામાં શું હોય, આપણે દિવાળી આવે છે ત્યારે બેસતું વર્ષ આવે છે કહીએ છીએ ને, બેસતા વર્ષ એટલે નવા વર્ષમાં, નવા વર્ષમાં તો એ દિવાળીના દિવસે આપણું જૂનું વર્ષ પૂરું થાય, અને નવું વર્ષ બેસતા વર્ષે કાર્તક મહિનો શરૂ થાય, એટલેથી આપણે ગુજરાતી મહિના શરૂ થાય, અને અત્યારે નાતાલથી જાન્યુઆરી મહિનાથી આપણા અંગ્રેજી મહિના શરૂ થાય। તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર। બરાબર ને, ડિસેમ્બર નાતાલ આવી ગઈ ને, એટલે આપણા અંગ્રેજી મહિના પૂરા થઈ ગયા, પાછો જાન્યુઆરી મહિનાથી ફરી શરૂ થાય,
એવી રીતે આપણા વાર્તા નામ પણ સાત છે, ગુજરાતી મહિના 12 છે, અંગ્રેજી મહિના પણ 12 છે, જ્યારે ગુજરાતી બરા અઠવાડિયું 7 દિવસનું હોય, તો પહેલો સોમવાર, પછી મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. રવિવાર આવે એટલે તો બધાને બહુ જ ગમે, રજા આવે એટલે હે, અને શનિવાર હોય એટલે અડધો દિવસ, પણ અત્યારે તમારે બધાને આખો દિવસ જ છે હે. તો વારના નામથી આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, બરાબર, બધાને વારના નામ ગુજરાતી અંગ્રેજી મહિનાના નામ આવડતા હોવા જોઈએ. સાથે સાથે આપણે શરીરના ભાગોના નામ, શાકના નામ, ફળના નામ, પ્રાણીના નામ, પક્ષીના નામ, એ બધા નામ પણ બોલતા રહેવાનું છે. તો શાકના નામ હોય તો બટાટા, રીંગણ, ભીંડા, પાલક, ડુંગળી, મેથી, મૂળા, ગાજર, દૂધી, ફ્લાવર, ગલકા, ટિંડોળા, પછી તુરિયા, કાકડી, બધા શાક ખાવ છો ને હે, કોબી, બરાબર, આ બધા શાકના નામ છે. પછી ફળના નામ, તો કયા ફળ ખાવ છો, તો કેરી, કેળા, ચીકુ, સફરજન, દાડમ, અનાનસ, ટેટી, તરબૂચ, જામફળ, પપૈયું, ચેરી, સ્ટ્રોબેરી, એવા બધા ભાવે છે ને, બોર, જાંબુ, ઘણા બધા ફળ આવે છે, બરાબર. એવી જ રીતે પ્રાણીઓના નામ, પાલતુ પ્રાણીઓ કોને કહેવાય, કે જે આપણે ઘર આંગણે પાળી શકીએ, અહીંયા બધાની વચ્ચે ફરતા હોય એવા પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ કહેવાય, કે ગાયો, ભેંસ, બળદ, બકરી, પછી ઘોડો, ગધેડું, હાથી, કૂતરો, સસલું, ઊંટ, બરાબર, અને જંગલના પ્રાણીઓ કે જે જંગલમાં રહેતા હોય, કાંકરિયા જાઓ છો ને, તો એમાં જે પ્રાણીઓ હોય કે વાઘ, તો વાઘને ઘરમાં રખાય, સિંહ, ચીતો, દીપડો, આ બધા પ્રાણીઓ કેવા કેવાય, જંગલમાં રહે અને મોટા પાંજરામાં પૂરી રાખવા પડે ભાઈ. આપણે કૂતરા અને બિલાડી ફરે છે એમ ફરવા દેવાય હે, તો શું કરે હે, બધા આપણે ભાગી જઈએ ને ઘરમાં, તો એ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. હરણ, સાબર, જીરાફ, આ બધા પ્રાણીઓ જંગલી છે, અને એમાં પણ પાણીમાં રહેતા પ્રાણીઓ પણ અલગ. તો જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય કેવા, માછલી, મગર, કાચબો, દેડકો, ઝીંગો, કરચલો, આવા બધા જીવજંતુઓ હોય છે કે પાણીમાં રહેતા હોય. પાછા પાણીમાં પક્ષીઓ પણ છે કે હંસ, બગલો, બતક, આ બધા પક્ષીઓ પણ પાણીમાં જ રહે છે. પછી એવા પક્ષીઓ ઉડે છે જે આપણે બધે જોવા મળતા હોય, તો ચકલી, કાગડો, કાબર, કોયર, કુકડો, મોર, પોપટ, સાંભળી, ગીર,
पक्षीओ ए आपने जोवा मळे बदे बदे फरता होय पोपटे जोवा मळता होय तमे गामडे जाओ तो मोर पण त्यां जोवा मळे तमने हे ढेर पछी बगलो बतक एवा बधा पण तमे काकरियामां जाओ तो जोवा मळे छे ने तो आवा बधा नाम पण तमने बोलता रहेवानुं बराबर के आपणे शाक खाता होय आवी गया फळना आवी गया प्राणीना पक्षीना बराबर पछी कारीगरोना नाम पण मेम बोले छे के सुथार जे काम करे छे सुथार शु काम करे लाकडू गळवानुं तो सुथा लुहा कड़ियो काचियो कुंभार टपाली धोबी दर्जी सोनी मोची खेडूत डॉक्टर पोलीस शिक्षक सैनिक हे आ बधा समाज सेवको कहेवाय के आपणा समाज मां काम करे छे बराबर ने तो आ बधा आ लखी लेजो अने आ पण बधाना नाम बोलता रहेजो. Glory home.